आज मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। प्रभु का आगत है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ्य देने वाला मैं तेरे साथ वाला, सांप तेरे वाला मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा
सर्वप्रथम ईश्वर पिताનો આભાર માનું છું આજની આ તકને માટે, સાથે માનનીય બિશપ સાહેબ અને સેક્રેટરી સાહેબનો પણ આભાર માનું છું, સાથે રેકોર્ડિંગ કરનાર રેનિસનભાઈનો પણ હું આભાર માનું છું. આજે જે વિષય પર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ તે માથી ચાર એકથી અગિયાર કલમ, માથી ચાર એકથી અગિયાર. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને ચાળીસ રાત દહાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને તેનું પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખીને તારો પગ પથ્થર સાથે અફડાય. ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. આમેન. આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવંત અને પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમય અત્યારે અમે તમારા વચનો શીખવા અને સમજવા માંગીએ છીએ ત્યારે પ્રભુ તમે અમને જ્ઞાનવાળું હૃદય આપો અને પ્રભુ તમારા વચનને આધીન થવાને માટે પણ રૂડું મન આપો અને પ્રભુ અમે તમારા વચનો શીખીએ અને સાથે અમારા જીવનમાં એને ઉતારીએ માટે પણ પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. મુજ અબળ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની પાછળ રાખો અને આજે ફક્ત અને ફક્ત તમારો મહિમા થાય એવી કૃપા તમે થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. માથીની સુવાર્તા ચાર એકથી અગિયાર કલમમાં આપણે આજે ઈસુનું પરીક્ષણની વાત જોવા આપણને મળે છે અને ઈસુના પરીક્ષણથી ઈસુની મસીહા તરીકેની એ સેવાની શરૂઆત થાય છે. પ્રાચીન સમયમાં રાજકુમારો એ ગાદીએ બેસતા પહેલાં પોતાની યોગ્યતા પુરવાર કરવા માટે એમને પરીક્ષા આપવી પડતી હતી અને જૂના કરારમાં પણ આપણે જોઈએ છે તો વિશ્વાસના સુરવીરોની પરીક્ષા કરવામાં આવી હતી. ઈસુ પણ પોતાની પરીક્ષામાં પાર ઉતરે છે અને ખરા અર્થમાં એ દેવનો દીકરો છે એ પુરવાર કરે છે અને વિજયના રણકાર સાથે સેવાની શરૂઆત કરે છે. માથી ત્રણ એકથી બારમાં તેને દેવના દીકરો તરીકે જાહેર કરવામાં આવે છે અને તેરથી સત્તર કલમમાં તેને અભિષિક્ત કરવામાં આવે છે. ઇસ્રાયેલ પ્રજા એ અરણ્યમાં નિષ્ફળ જાય છે પણ ઈસુ અરણ્યમાં સફળ થાય છે. આ જે ફકરો છે તેનો મુખ્ય વિચાર એ તો પ્રભુ ઈસુ પિતાની ઈચ્છાને આધીન થાય છે. વધસ્તંભ પર આધીન થાય તે પહેલાં ઈસુનું આ પરીક્ષણ શૈતાનથી થાય છે અને શૈતાનથી એની કસોટી કરવામાં આવે છે અને ઈસુ એ સફળ થાય છે અને પુરવાર કરે છે કે તે પોતે ખરા અર્થમાં દેવનો દીકરો છે. યાકૂબ એક તેર અને ચૌદ આ પ્રમાણે જણાવે છે કે કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. દરેક માણસ પોતાની દુર્વાસનાથી લલચાઈને પરીક્ષણમાં પડે છે.
ઈશ્વર કદી આપણને પરીક્ષણમાં નાખતા નથી, આપણું પરીક્ષણ એ કરતા નથી, કદી આપણી પાસે એ પાપ કરાવવા પરીક્ષણ કરતા નથી, પણ શેતાન તેમ કરે છે. અને એવું એ આપણી ભૂંડી ઈચ્છાઓ દ્વારા કરે છે. ઈસુને પોતાને કોઈ એવી ભૂંડી ઈચ્છાઓ નહોતી, અને તેથી આત્માને તેનું પરીક્ષણ કરવા રાનમાં લઈ જવા પડ્યા હતા. પરીક્ષણ થવું એ પાપ નથી, પણ પરીક્ષણમાં પડવું તે પાપ છે. ઈસુ પરીક્ષણમાં પડ્યા નહીં. ઈસુના બાપ્તિસ્મા પછી શેતાન તરત જ તેમનું પરીક્ષણ કરે છે. આપણામાંના ઘણાને એવો અનુભવ થયો હશે કે જ્યારે આપણે શેતાનના બંધનમાંથી છૂટીને વિશ્વાસ દ્વારા ઈશ્વરના કુટુંબના સભ્યો બનીએ છીએ, ત્યારે શેતાન આપણા પર હુમલો કરે છે અને આપણને એના તરફ પાછા ખેંચવા એ પ્રયત્ન કરે છે. પરંતુ આપણે સંપૂર્ણપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, કારણ કે આપણે ઈશ્વરના બાળકો છીએ. ઈસુએ 40 રાત દિવસ ઉપવાસ કર્યા હતા. એવું કહેવાય છે કે આ ઉપવાસ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇસ્રાયલ પ્રજા એ સિનના અરણ્યમાં 40 વર્ષ સુધી એમનું પારખું કરવામાં આવ્યું તેનું ચિહ્ન છે. પુનર્નિયમ 8:2 જેવી રીતે ઈશ્વર એ પસંદ કરેલી પ્રજાને, એના લોકોને એમનું પારખું કરવામાં આવ્યું, તેવી જ રીતે ઈસુનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ઇસ્રાયેલીઓ જે રીતે પાપમાં પડ્યા હતા, તેમ ઈસુ પાપમાં પડ્યા નહીં. આ પેરેગ્રાફમાં 3 પરીક્ષણનું વર્ણન કરવામાં આવેલું છે. આદમ અને હવા જે 3 પરીક્ષણમાં પડ્યા હતા, તેની સાથે આપણને આ સુસંગત દેખાય છે. આદમ અને હવાએ એ મના કરેલું ફળ ખાધું, અને એ ફળ એ ખાવાને વાસ્તે સારું અને જોવામાં સુંદર અને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ હતું. માથી જે 3 પરીક્ષણોનો અહીં ઉલ્લેખ કરે છે, તેનો 1 યોહાન 2:16 આ પ્રમાણે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે 3 પરીક્ષણ સાથે સુસંગત છે. એટલે કે દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. પ્રથમ જે પરીક્ષણ શેતાન ઈસુનું કરે છે, તે તો ઈસુ ઈશ્વરનો પુત્ર છે એ પર તેમને શંકા આવે તે માટે પ્રયત્ન કરે છે. શેતાન કહે છે કે જો તું દેવનો દીકરો છે તો તું સાબિત કર. તું ભૂખ્યો છે, 40 દિવસથી તે કંઈ જ ખાધું નથી, અને તું તારી શક્તિનો ઉપયોગ કર, અને તું ઈશ્વર પુત્ર છે તો તું ચમત્કાર કરીને આ પથ્થરોમાંથી રોટલી બનાવી દે અને તારી ભૂખ સંતોષ. શેતાન ઈસુને સનશિપ એટલે કે પુત્રપદનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવા ઉશ્કેરે છે. ઈસુ પાસે પથ્થરોને રોટલી બનાવવાનું સામર્થ્ય હતું, અને શેતાન ઈસુને આ સામર્થ્ય પોતાના સ્વાર્થ માટે વાપરવા માટે પરીક્ષણમાં નાખી રહ્યો હતો. અને ઈસુ એ દેવનો દીકરો છે તો શા માટે તેણે ભૂખ અને વેદના સહન કરવા જોઈએ? ઈસુ આરામની જિંદગી જીવી શકતા હતા. એ દેવના દીકરા હતા અને તેમણે આપણા માટે દુઃખ વેઠવા અને આપણા બદલે પોતાનું જીવન આપવા માટે આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. અને ઈસુને જ્યારે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા, ત્યારે તેમની મસ્કરી કરનારાઓએ પણ આવું જ કહ્યું હતું કે જો તું દેવનો દીકરો છે તો તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ. પરંતુ ઈસુ અરણ્યમાં એ શેતાન પર વિજય પામ્યા, અને માટે અહીંયા વધસ્તંભ પર તે શેતાન પર વિજય મેળવવા વધારે સારી રીતે તૈયાર હતા. આ પ્રથમ પરીક્ષણને 1 યોહાન 2:16 જે દૈહિક વાસના તેમજ આદમ અને હવાએ ખાધેલું મના કરેલું ફળ એ ખાવાને વાસ્તે સારું હતું તેની સાથે એ સુસંગત છે.
परंतु ईसु आप परीक्षणनो ए वचन द्वारा जवाब आपे छे। अने जूना करारमां पुनर्नियम 8:3 प्रमाणे के माणस एकली रोटलीथी नहीं पण हरेक शब्द जे देवना मोमांथी निकळे छे तेथी जीवशे। मानवी एकली रोटलीथी ए संपूर्ण आत्मिक जीवन जीवी शके नहीं पण आत्मिक खोराक एटले के ईश्वरना वचनोनी पण एने जरूर छे। अने ईश्वरना वचनथी जीववू एटले ईश्वरना वचनोने आधीन थवू, आपणा जीवनोमां ईश्वरनी ઈચ્છાને સ્વીકારવી। ઇસરાયલ પુત્રો એ અરણ્યમાં ખોરાક માંગીને નિષ્ફળ ગયા, પણ ઈસુ અરણ્યમાં એ ભૂખ પર વિજય થયા। ભૂખ કરતાં પણ વધારે અગત્યનું એ ઈશ્વરનું વચન છે। અને યોહાન 4:34માં જણાવે છે કે ઈસુ આ પ્રમાણે કહે છે કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી, તેનું કામ પૂરું કરવું, તે જ મારું અન્ન છે। અને આમ ઈસુ એ આ પ્રથમ પરીક્ષણ પર એ વિજય થાય છે। બીજું જે પરીક્ષણ છે એમાં શેતાન એ ઈસુને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઈ જાય છે અને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ। અને શેતાન અહીં વચન દ્વારા વાત કરે છે, ગીતશાસ્ત્ર 91:11-12 એ કલમ ટાંકે છે અને એ કહે છે કે ઈશ્વરના દૂતો તને ઉચકી લેશે અને એમ એ વચન દ્વારા વાત કરે છે। અહીં શેતાન એ ઈસુએ ચમત્કારિક ચિહ્નો અને કૃત્યો કરી પોતે ઈશ્વરનો પુત્ર છે તે દર્શાવવાનું પરીક્ષણ હતું। શેતાન દ્વારા એ પરીક્ષણ અહીંયા હતું, ચમત્કાર કરીને પોતાને ઈશ્વરનો પુત્ર છે એ દર્શાવવાનું એ પરીક્ષણ હતું। અને ચમત્કારો કરીને તે બધા લોકોમાં એ ઈસુ પ્રશંસા પામી શક્યા હોત। અને જગતની દ્રષ્ટિમાં અને માણસોની દ્રષ્ટિમાં ઈસુ એ રાજા જેવું સ્થાન લઈ શક્યા હોત। આ પરીક્ષણ એ 1 યોહાન 2:16માંની માણસોની આંખોની લાલસા સાથે અને આદમ અને હવા દ્વારા ખાવામાં આવેલું મના કરેલું ફળ જે જોવામાં સુંદર હતું તેની સાથે એ સુસંગત ધરાવે છે। પણ ઈસુને આ જગતમાં પૃથ્વી પરના રાજા બનવા માટે મોકલવામાં આવ્યા નહોતા, તેમજ જગતના માણસો દ્વારા સન્માન પ્રાપ્ત કરવા માટે પણ મોકલવામાં આવ્યા ન હતા। પણ યશાયા 53 પ્રમાણે તેમણે આ જગતમાં આપણા પાપોને માટે દુઃખ વેઠવા અને મૃત્યુ પામવા માટે મોકલવામાં આવ્યા હતા અને ઈસુને એ બાબતની પૂરેપૂરી સભાનતા હતી અને માટે ઈસુ ફરી એકવાર પુનર્નિયમ 6:16માં આપેલા વચન દ્વારા શેતાન પર એ વિજય પ્રાપ્ત કરે છે અને કહે છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર। આ કલમ એ ઇસરાયલ પ્રજાએ અરણ્યમાં જ્યારે યહોવાની સમક્ષતા અમારામાં છે કે નહીં તે વિશે ચિહ્ન માંગ્યું અને તે બાબત દર્શાવે છે। નિર્ગમન 17માં આપણે જોઈએ છે તો અરણ્યમાં તેઓએ યહોવાની પરીક્ષા કરી અને અહીં પ્રભુ કહે છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર। ઈસુ એ દેવનો દીકરો છે એ સાબિત કરવા માટે ઈસુએ ચમત્કારો દ્વારા ઈશ્વરની પરીક્ષા કરવાની જરૂર નહોતી અને આમ ઈસુ એ વચન દ્વારા પણ અહીંયા શેતાન સાથે વાત કરે છે કે પ્રભુ તારા દેવનું તું પરીક્ષણ ન કર। ત્રીજું જે પરીક્ષણ છે એ તો શેતાને ખ્રિસ્તને દુનિયાના સર્વ દેશો પર અને સત્તા આપવાનું એ વચન આપ્યું। યોહાન 12:31માં જણાવે છે એ પ્રમાણે કે જગત એ શેતાનની સત્તા હેઠળ હતું
અને આ શૈતાન એ જગતનો અધિકારી છે અને માટે એ શૈતાન ઈસુને આ જગતના આખા બધા દેશો અને સત્તા આપવાનું એ પ્રલોભન આપે છે. અને પહેલો યોહાન 5:19 કહે છે કે આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે અને ઈસુ આ જગતના રાજા, રાજાઓના રાજા કે દુનિયાવી રાજા બની શક્યા હોત અને તે આખું જગત પામી શક્યા હોત. માત્ર એક જ શરત હતી અને એ હતી કે ઈસુએ ઈશ્વરને બદલે એ શૈતાનની આરાધના કરવી. આ ત્રીજું જે પરીક્ષણ હતું એ તો ગર્વનું પરીક્ષણ હતું. પહેલો યોહાન 2:16 પ્રમાણે તેને જીવનનો અહંકાર ગણવામાં આવે છે અને ઉત્પત્તિ 3:5-6 પ્રમાણે આ બાબત એ ઈશ્વર જેવા બનવાની અને જ્ઞાન એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે એ સુસંગત છે. એટલે કે કોઈ પણ જાતનો શ્રમ કર્યા વિના, કશું પણ દુઃખ વેઠ્યા વિના ખ્રિસ્ત આ જગતના અને આ જગતની સત્તા પ્રાપ્ત કરે એ પ્રમાણે એ જણાવે છે. પણ ઈસુ એ શોર્ટકટ અપનાવવા માંગતા નથી. ઈસુ તેમ કરી શક્યા હોત પણ ઈસુ એ નકાર કરે છે અને એ શૈતાનના પ્રસ્તાવને એ નકારે છે. અને ઈસુ ફરીથી વચન દ્વારા વાત કરે છે અને પુનર્નિયમ 6:13 કહે છે કે પ્રભુ તારા દેવનું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. અને આ વચનનો ઉપયોગ કરીને ઈસુ એ પરીક્ષણ પર એ વિજય પ્રાપ્ત કરે છે. ઇસ્રાયેલ પ્રજા અરણ્યમાં દેવને સ્થાને એ ઢાળેલું વાછરડું બનાવ્યું. ઇસ્રાયેલ પ્રજાએ અરણ્યમાં એ દેવને સ્થાને ઢાળેલું વાછરડું બનાવ્યું પણ ઈસુએ એ દેવની જ આરાધના કરી. શૈતાન એ ઈસુને દુઃખ સહનના માર્ગ દ્વારા અથવા તો વધસ્તંભે ચઢ્યા પછી જે મહિમા અને જે અધિકાર એને મળવાનો હતો એ અધિકાર અત્યારે જ લઈ લેવા માટે એ ઉશ્કેરે છે. એટલે કે દુઃખ સહન કર્યા વગર જ ઈસુ એ અધિકાર એ પ્રાપ્ત કરે એ પ્રમાણે શૈતાન પરીક્ષણ કરે છે. એટલે ઈસુએ છેક વધસ્તંભ સુધી રાહ જોવાની શી જરૂર છે, દુઃખ સહન કરવાની શી જરૂર છે જો એ અધિકાર તેને મારા દ્વારા મળતો હોય એ પ્રમાણે એ શૈતાનનું માનવું હતું. પણ ઈસુ શૈતાનના આ પ્રસ્તાવને પણ એ નકારે છે. વાલાઓ, શૈતાન આપણને ક્ષણિક અધિકાર અને મહિમા આપી શકે છે, અનંતકાળિક નહીં. શૈતાન આપણને ક્ષણિક અધિકાર અને મહિમા આપી શકે છે, અનંતકાળિક નહીં. ઇસ્રાયેલ પ્રજાએ અરણ્યમાં પોતાનો મહિમા બદલી નાખ્યો અને વાછરડાની પૂજા કરી. જ્યારે પ્રભુ ઈસુ અરણ્યમાં તેમ કરવાની ના પાડે છે, તેમ કરવાની એ ના પાડે છે. અને આપણે જોઈએ છે કે પ્રથમ બે આજ્ઞાઓ જે છે કે એક જ દેવને માનવાની અને મૂર્તિને પગે નહીં લાગવાની, એ બંને આજ્ઞાઓનું ઇસ્રાયેલ પ્રજા અરણ્યમાં ભંગ કરે છે. પણ ઈશ્વર એ આજ્ઞાને પાળે છે અને એ શૈતાનની વાતને નકારે છે. જ્યાં ઇસ્રાયેલ પ્રજા નિષ્ફળ જાય છે ત્યાં ઈસુ સફળ થાય છે. જ્યાં ઇસ્રાયેલ પ્રજા એ નિષ્ફળ જાય છે ત્યાં ઈસુ એ સફળ થાય છે. પ્રભુ ઈસુ એ સંપૂર્ણપણે ઈશ્વરની ઈચ્છાને અધીન થાય છે. ઈસુ અધીનતાનો એ નમૂનો આપણી આગળ એમણે મૂકે છે. ઈસુ એ અધીનતાનો નમૂનો મૂકે છે. હિબ્રુ 11 પણ વિશ્વાસના સુરવીરોનો નમૂનો આપણી આગળ આપણને જોવા મળે છે. અને હિબ્રુ 11 એ વિશ્વાસના સુરવીરો અધીનતાની કસોટીમાં એ પાર ઉતર્યા છે અને તેના પરિણામે તેઓ વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા. યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 2-4 કલમ પણ આપણને જણાવે છે
કે જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે અને તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. વાલાઓ, ખરેખરા દેવના બાળકો એ કદી સ્વકેન્દ્રિત હોતા નથી. પ્રભુ ઈસુએ એ પોતાના સ્વાર્થ માટે એ પથ્થરોની રોટલી બનાવી નહીં. ખરેખરા દેવના બાળકો એ કદી સ્વકેન્દ્રિત હોતા નથી અને એ બાળકો ઈશ્વર કરતાં પોતાની જાતને કદી આગળ મૂકતા નથી. કદી કોઈનું ધ્યાન ખેંચવા અયોગ્ય રીત રસમો અપનાવતા નથી. વાલાઓ, જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ છીએ તો આપણે રૂમી 8:17 પ્રમાણે સહવારસો છીએ. શેતાન હારેલો શત્રુ છે અને ઈસુએ શેતાનને હરાવ્યો છે. ઈસુએ વધસ્તંભ દ્વારા વિજય મેળવ્યો છે અને આપણે એ વિજયી ઈશ્વરના બાળકો છીએ. ઈસુએ પરીક્ષણ પર વિજય પ્રાપ્ત કરવા માટે ઈશ્વરના વચનોનો ઉપયોગ કર્યો. આપણે પણ ઈશ્વરનું વચન, જે આત્માની તરવાર છે, જે દરેક ખ્રિસ્તી વ્યક્તિના હથિયારમાંનું એક છે, તેના દ્વારા શેતાનનો સામનો આપણે કરીશું. પ્રભુ આ વચનો સમજવા આપણને સહાય કરો. આમેન. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે વિજયી ઈશ્વર છો. તમે પિતાને આધીન રહ્યા, કોઈ પણ શોર્ટકટ ના અપનાવ્યો. તમે વચનથી શેતાનને હરાવ્યો અને એ વિજયી ઈશ્વરના બાળકો તરીકે અમે પણ તમારા વચનોને આધીન થઈએ અને અમારા જીવનોમાં તમારી ઈચ્છાને સ્વીકારીએ માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ભોજનમાં સૌને નોતરો.
જાજો શહેરોને સૌગામ જો જાજો જાજો શહેરોને સૌગામ જો જાજો જાજો શહેરો ને સૌગામ જો તારણ ના ભોજન માં સૌને નોતરો જાજો જાજો શહેરો ને સૌગામ જો તારણ ના ભોજન માં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતા ની આ વાત જો તારણ ના ભોજન માં ભોજન માં સૌની